વધતા જતા કોરોના સંક્રમણને લઈને કોવિડ હોસ્પિટલ ફૂલ છે ત્યારે અરવલ્લી મોડાસાના કોવિડ હોસ્પિટલમાં આવતા દર્દીના પરિવારજનો રાત દિવસ આરામ કરવા માટે કોવિડ હોસ્પિટલની સામે આવેલા બંધ પડેલા વિનાયક ગાર્ડન અને શૌચાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે મોડાસા સહિત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેને લઈને શહેરના કોવિડ હોસ્પિટલમાં અરવલ્લી જિલ્લા સિવાય અન્ય જિલ્લામાંથી દર્દીઓ કોરોનાની સારવાર અર્થે મોડાસા આવે છે ત્યારે તેમની સાથે તેમના પરિવારજનો પણ મોડાસા આવતા હોય છે કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિઓ તેમની સાથે રહી શકતા નથી ત્યારે તેમના પરિવારજનો હોસ્પિટલની બહાર તડકામાં કે અન્ય જગ્યાએ આશરો લેવાની ફરજ પડતી હોય છે તેમને આરામ કરવા માટે રાત્રે સૂવા માટે ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો હોય છે ત્યારે મોડાસા નગરપાલિકાના પ્રમુખ તેમજ કોર્પોરેટરે ઉમદા વિચારણા કરીને દર્દીઓના સગાઓની તકલીફો દૂર કરવા માટે મોડાસા કોવિડ હોસ્પિટલની સામે આવેલા બંધ પડેલ વિનાયક ગાર્ડન અને શૌચાલય તાત્કાલિક ધોરણે ચાલુ કરીને દર્દીઓના પરિવારજનોને આરામ કરવા તેમજ સૂવા નાહાવા ધોવા અને પીવાના પાણીની વ્યવસ્થા કરીને અનોખી સેવા પૂરી પાડી છે કોરોના દર્દીના પરિવારજનો માટે વિનાયક ગાર્ડન અને શૌચાલય ખુલ્લું મૂકતા સગાઓએ માનસિક થાક તેમજ શારીરિક આરામ કરવા તેમજ અન્ય વ્યવસ્થાઓ આપવા બદલ મોડાસાના નગરપાલિકાનો આભાર માન્યો હતો મોડાસા નગરપાલિકાના પ્રમુખ જલપાબેન ભાવસાર તેમજ સર્વ કોર્પોરેટર દ્વારા હોસ્પિટલમાં આવેલા સગાઉને હોસ્પિટલની બહાર તડકા કે અન્ય જગ્યાએ આશરો લેતા જોઈને કોરોનાની મહામારીમાં આશરો મળી રહે તે માટે વિનાયક ગાર્ડન ખોલી દર્દીના પરિવારજનો માટે માનવતા લોકોને પાલિકાની કામગીરી હતી નમસ્તે અહીંયા અમે દસ દિવસથી આવ્યા છીએ કોવિડ નાઇન્ટીનમાં મોડાસા સરકારી હોસ્પિટલમાં ત્યાં અમને દસ દિવસથી એડમિટ હતા મારા ભાઈ બરોબર બે દિવસ પહેલા પછી બગીચો ખોલ્યો નગરપાલિકાને અને પહેલાં પહેલા પહેલાં બી બાર બહાર પડી રહેતા ભાઈ ત્યાં ગંદકી બી હતી બધું ગંદકી બી હતી તકલીફ બી બહુ પડતી મચ્છર બી કરતા રાત્રે બે દિવસ પછી બરગીર ખોલ્યો અંદર સાફ સફાઈ મળી બધાને તૈયાર રવા મળ્યું બરાબર અંદર અને સારી સુવિધા મળશે છે પાણી છે ઠંડક છે ચોડું છે બધું છે એટલે તાર પછી અમારી સુવિધા સારી મળી નગરપાલિકાની મળતા નગરપાલિકા એ બધા ખૂબ ખૂબ ખબર માનું છું હું પટેલ કિરીટભાઈ કરશનભાઈ રહેવાસી કમાલે કંપા અહીં મોડાસા ખાતે સાર્વજનિક હોસ્પિટલ આવેલી છે તેમાં મારા દીકરાને દાખલ કરેલો છે પણ ત્યાં હોસ્પિટલમાં એટલા બધા દર્દી આવે છે કે ત્યાં ક્યાં બેસું એ બધું પ્રોબ્લેમ હતા એમાં આ મોડાસા નગરપાલિકા દ્વારા જે બગીચાને ખુલ્લો મૂકવામાં આવે છે સાર્વજનિક પબ્લિક માટે એનો બહુ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે અને બહુ સરસ વ્યવસ્થા કરેલ છે છતાં હજી પણ થોડીક વ્યવસ્થા સુધારો વધારો કરે તો સારું રહે શું વ્યવસ્થા કરવામાં શું પાણી પીવા માટે થોડી વ્યવસ્થા કરે એનો થોડો પ્રોબ્લેમ છે પાણી પીવા ઘેરથી લાવવું પડે છે પાણી અત્યારે અને જો ચોખ્ખું પાણીની વ્યવસ્થા થાય તો સારું રહે